गुड मॉर्निंग स्टूडेंट्स, अत्यार सुधी आपणे मॉडेल ऑक्सिलरीज विषे वात करी अने हजी एमां थोड़ा जे मॉडेल्स बाकी रही गया छे एनी आज आपणे आ वीडियो नी अंदर चर्चा करशुं। तो झड़पथी आपणे बाकी रही गयेला मॉडेल्स छे, ऑक्सिलरीज छे, एनी आपणे वात करीए। तो आज आपणे वात करशुं मस्ट, ओट टू अने हेव टू। एमां आपणे सौथी पहेला मस्ट नो उपयोग जोईए। तो स्टूडेंट्स, मस्ट क्यारे आपणे वापरीए छीए? तो एक तो ऑब्लिगेशन अथवा एडवाइस अथवा नेसेसिटी, एटले के नैतिक कर्तव्य, सलाह के नेसेसिटी एटले जरूरियात। एना माटे आपणे शेनो उपयोग करशुं? मस्ट नो उपयोग करशुं। तो एमां आपणे उदाहरण एना जोईए एटले वधारे तमने झड़पथी ख्याल आवशे। वी मस्ट गेट अप अर्ली, तो आ तमने सलाह आपवामां आवे छे। आपणे पोताने एवुं लागे छे, आपणी नैतिक कर्तव्य छे के आपणे वेला उठवुं जोईए। तो मस्ट पछी क्रियापदनुं जो कयुं रूप छे, मूळ रूप। आ खास ख्याल राखजो, दरेक वीडियोनी अंदर मैं तमने जे महत्वनी बाबतो छे एनी टकोर करी छे के तमारे ज्यारे पण आवा कोई सहायक क्रियापदो होय त्यारे तमारे क्रियापदनुं मूळ रूप लेवानो थाशे। ही मस्ट इम्प्रूव हिज हेबिट्स। अहीं तमे जोशो के मस्ट पछी क्रियापदनुं कयुं रूप छे, मूळ रूप। जो कि एने पोतानी टेव सुधारवी ज पड़शे। तो आ शुं छे स्टूडेंट्स? जरूरियात छे, एने आम करवुं ज पड़शे। तो अर्थमां आपणे मस्टनो उपयोग करीए छीए। बीजो आपणे उपयोग आगळ जोईए मस्टनो, तो मस्ट इज ओपन यूज्ड व्हेन ऑब्लिगेशन कम्स फ्रॉम द स्पीकर, के ज्यारे बोलनार પોતાને એવું લાગે કે નૈતિક ફરજ, કર્તવ્ય લાગે કે મારે આમ કરવું જ જોઈએ, ત્યારે આપણે શું વાપરીએ છીએ? મસ્ટનો ઉપયોગ કરીએ છીએ। જો આઈ મસ્ટ બી ઓન ડાયટ, કે મારે ડાયટ પર રહેવું જ પડશે। જો મારે વજન ઘટાડવું છે તો મારે ડાયટ પર રહેવું પડશે। વી મસ્ટ ઓબે ધ લોઝ, આપણે કાયદાઓનું પાલન કરવું જોઈએ। જો આ ભારપૂર્વકની સલાહ છે એટલે આપણે શું વાપરીએ છીએ? મસ્ટ ઓબે। ત્રીજો વાક્ય, જો ચિલ્ડ્રેન મસ્ટ કીપ ધેર પ્રોમિસ, કે બાળકોએ એમને પોતાનું વચન પાળવું જ જોઈએ। તો અહીં શું વાપર્યું છે? મસ્ટ કીપ, બરોબર। તો આ મસ્ટનો ઉપયોગ છે। ટૂંકમાં કહી દઈએ કે મસ્ટ છે એ ફરજિયાત પણ દર્શાવે છે। જ્યાં જ્યાં તમને એમ લાગે કે આ ફરજિયાત પણ નો ભાવ આવે છે તો તમે મસ્ટ વાપરશો। નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે હેવ ટુ નો ઉપયોગ જોઈએ। હેવ ટુ, તો હેવ ટુ નો આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ? જો વેન ઓબ્લિગેશન કમ્સ ફ્રોમ સમવેર એલ્સ, અન્ય દ્વારા કોઈ તમને કોઈ ક્રિયા કરવા માટે આગ્રહ કરવામાં આવે અથવા તો એ તમને કરાવવામાં આવે ત્યારે તમે શું વાપરીએ છીએ, શું વાપરશો? હેવ ટુ નો ઉપયોગ કરશો। કે કર્તાને, અહીં કર્તાને ક્રિયા કરવી ગમે કે ન ગમે એ પ્રશ્ન નથી, એને ક્રિયા કરવી પડે છે એવો ભાવ આવે છે। ઉદાહરણ જો, આઈ હેવ ટુ બી ઓન અ ડાયટ, આઈ હેવ ટુ બી ઓન ડાયટ। તો અહીં જો હેવ ટુ પછી ક્રિયાપદનું કયું રૂપ લીધેલું છે? મૂળ રૂપ લીધેલું છે। અહીં પહેલું વાક્ય અને આ વાક્ય વચ્ચે ફરક શું છે? પહેલા વાક્યમાં આગળના આપણે જોયું ને, આઈ હેવ ટુ બી ઓન ડાયટ, એમાં અને આમાં શું ફરક છે? કે ત્યાં કર્તાને એવું લાગે છે કે મારે ક્રિયા કરવી જોઈએ, જ્યારે અહીં કર્તાને કોઈકના દ્વારા કહેવામાં આવે છે કે આ ક્રિયા તમારે કરવી જોઈએ। વી હેવ ટુ કમ્પ્લીટ ધ એસાઇનમેન્ટ, કે આપણે આ એસાઇનમેન્ટ પૂરી કરવી પડશે। અહીં સ્ટુડન્ટ, જો તમને ટીચર દ્વારા કોઈ ક્રિયા કરવાની કહેવામાં આવ્યો કે આ તમારે ફરજિયાત કરવાની છે, હવે તમને ગમે કે ન ગમે એ પ્રશ્ન નથી, ક્રિયા તમારે કરવી પડે છે। એટલે વી હેવ ટુ કમ્પ્લીટ ધ એસાઇનમેન્ટ। તો આ હેવ ટુ નો ઉપયોગ, આગળ આપણે જોઈએ ઓટ ટુ નો ઉપયોગ। ઓટ ટુ નો પહેલો ઉપયોગ આપણે જોઈએ, તો
શું દર્શાવવા માટે? મોરલ ઓબ્લિગેશન દર્શાવવા માટે, અથવા તો ડિઝાયરેબિલિટી. ડિઝાયરેબિલિટી એટલે કે ઈચ્છા. તો નૈતિક ફરજ કે ઈચ્છા દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? ઓટ ટુ નો ઉપયોગ કરશું. વી ઓટ ટુ લવ અવર નેબર્સ, કે આપણે આપણા પડોશીઓને ચાહવા જોઈએ. અહીં આપણી નૈતિક ફરજ છે કે આપણે આપણા જે પડોશી છે એને આપણે પ્રેમ કરવો જોઈએ. તો આવા અર્થમાં પણ આપણે શું વાપરીએ છીએ? ઓટ ટુ. બીજું જો આપણે ઉદાહરણ શું કે છે, આઈ ઓટ ટુ હેલ્પ હિમ, મારે એને મદદ કરવી પડશે. ઈચ્છા છે, મારે મદદ કરવી જોઈએ, આ મારી ઈચ્છા છે. તો આઈ ઓટ ટુ હેલ્પ હિમ. તો એક વાક્યની અંદર નૈતિક ફરજ એનો ઉદાહરણ છે. બીજા ઉદાહરણની અંદર કર્તાની કોઈ ક્રિયા કરવાની ઈચ્છા છે એવો અર્થઘટન નીકળે છે. બીજો ઉપયોગ આપણે એનો ઓટ ટુ નો જોઈએ કે ઓટ ટુ કેન ઓલ્સો બી યુઝ ટુ એક્સપ્રેસ પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી એટલે કે સંભાવના. શું દર્શાવવા? સંભાવના દર્શાવવા વપરાય છે. પ્રાઇઝિસ ઓટ ટુ કમ ડાઉન સૂન, કે આવી શક્યતા છે, સંભાવના છે કે કિંમત નીચે જાય. કોઈ પણ વસ્તુઓના ભાવ જે વધી ગયા છે એ ઘટશે એવી એક સંભાવના છે. ત્યારે પણ આપણે શું વાપરીએ છીએ? ઓટ ટુ નો ઉપયોગ કરીએ છીએ, અને એના પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ આપશે. બીજું ઉદાહરણ જો, ધીસ બુક ઓટ ટુ બી વેરી યુઝફુલ, કે આ પુસ્તક તમને ઉપયોગી થઈ શકે છે. આ થોડી પ્રોબેબિલિટી છે કે મે બી તમને આ કામ આવી શકે છે, બરોબર? તો અહીં આવા અર્થમાં પણ આપણે શું વાપરીએ છીએ? ઓટ ટુ નો ઉપયોગ કરીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે જે મસ્ટ, ઓટ ટુ અને હેવ ટુ ના જે ઉપયોગ શીખી ગયા એને આપણે થોડી એક્સરસાઇઝ કરી લઈએ. તમને કેટલું યાદ રહ્યું એની આપણે ખરાઈ કરી લઈએ. ખાલી જગ્યાઓ આપેલી છે. જુઓ, પહેલો મનીષ, લિસન કેરફુલી, કે મનીષે એકદમ સાવચેતી પૂર્વક, કેરફુલી, સાવધાની પૂર્વક એને સાંભળવું પડશે. હવે બે ઉપયોગ છે ગર્લ્સ, જો હેવ ટુ અને હેઝ ટુ. તો હેવ ટુ જે છે એ વાપરીએ કે હેઝ ટુ વાપરીએ? બેમાંથી તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે મનીષ છે એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે ત્રીજા પુરુષ એકવચન સાથે હેવ કદી આવે નહીં. એટલે તમારો જવાબ શું આવશે? હેઝ ટુ. બીજો વાક્ય જો, આઈ થિંક યુ ગો ફોર ધ પાર્ટી, હું માનું છું તમારે પાર્ટીમાં જવું જોઈએ. યુ વિલ હેવ ફન, તમને મજા આવશે. તો અહીં બરોબર કે એક સલાહ છે, એટલે શું વાપરશો? મસ્ટ. આઈ એમ ગેટિંગ લેટ, મને મોડું થઈ રહ્યું છે. આઈ રશ હોમ, મારે ઘરે જલ્દી જવું પડશે. ભલે એને ન જવાની ઈચ્છા હોય પણ જવું પડશે, એટલે શું વાપરશું? હેવ ટુ. યુ વર્ક હાર્ડ ટુ ગેટ ધ ફર્સ્ટ નંબર, પહેલો નંબર લેવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે, ફરજિયાતપણું છે. તો તમે શું વાપરશો? મસ્ટ. યુ સ્વિચ ઓફ ધ લાઇટ વેન યુ લીવ ધ રૂમ, જ્યારે તમે રૂમ મૂકીને જાઓ છો બરોબર, ત્યારે તમારે લાઇટ બંધ કરવી જોઈએ. આ તમારી નૈતિક ફરજ છે, એટલે શું વાપરશું? ઓટ ટુ. તો સ્ટુડન્ટ્સ, આ જે વાક્યો છે એના જવાબ તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર આપેલા જ છે. અહીં તમે જોઈ જશો, મનીષ હેઝ ટુ લિસન કેરફુલી, આઈ થિંક યુ મસ્ટ ગો, બરોબર, અહીંયા મસ્ટ નો ઉપયોગ, અહીં હેઝ ટુ નો ઉપયોગ, આઈ એમ ગેટિંગ લેટ, આઈ હેવ ટુ રશ હોમ, યુ મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ ધ ફર્સ્ટ નંબર, યુ ઓટ ટુ સ્વિચ ઓફ ધ લાઇટ વેન યુ લીવ ધ રૂમ. નેક્સ્ટ, હવે આપણે જે વિડીયો આવશે એની અંદર ગ્રામરના અન્ય મુદ્દાની ચર્ચા કરવામાં આવશે. ત્યાં સુધી બધાને બાય બાય.